नमोली शत्रिकारवर्ती हंताम नमोली शत्रिकारवर्ती सीताम नमोली शत्रिकारवर्ती ऐरियानम नमोली शत्रिकारवर्ती उच्चैनम नमोली शत्रिकारवर्ती शवशावनम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनम कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो वै मंगलम कुंकुंदार्यो जैनर मोस्त मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्मानम जैनम जयतु शासनम नव समेशाराय स्वानुभूत्या चकाशते तिथवावाय पावाय सर्व पावान करछिये एको में शास दोपाग्नान दर्शन दक्षणा शीर्षा में बाहिरा पावा शुभी चिन्ह दक्षणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जी छे बाकी बता संयोग लक्षण भाव मुक्ति बाह्य छे एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन नहीं करे तो अन्य ते मारे जरी परमाणु मात्र न थिए रे द्रव्य ने करिए पड़े ते जीव जाने आत्मन कशु मोह पामे नहीं करे नथी अप्रमत के प्रमत नथी एक ज्ञायक भाव से रीत सूद कथाएं जिज्ञास्ते तो तेज छे त्रुवचल में अनुपम गति कामेल सर्वेशित में वंदी कहूं सुत केवरी कथिता समय प्राप्त हो उस्ताप निज में मोक्ष पंथे या अनुभव तेह ने तेमाज नीचे विहार कर नहीं विहार पर द्रव्यो विषय ओम श्री नमः शिवाय। आ नियम सार जी परमागम शास्त्र छे तेनी कारण सूत करिए एनी बुक ऊपर थी त्रीजी गाथा ऊपर आपको स्वाध्याय चाले छे। एक सेकंड भाई आवाज बहुत धीमो आवे छे थोड़ो लाउड थई छे। विज्ञान चेतना परिणाम थी आखी कारण सूत करिए एनी चर्चा चालू थई छे जे आखी बुक छे एनी त्रीजी गाथा थी पंदरमी गाथा सुधी ना मूल मूल भावो जे पूज्य गुरुदेव श्री ए वर्णन करेला बुक छे तेना ऊपर आपणो स्वाध्याय चाले छे। आ एक घणो गंभीर विषय छे अने घणा लोकोए सांभळ्यो पण न होय एवो आ अपूर्व विषय छे अने ए अपूर्व विषयमां जे मूळ एना बिंदुओ रहेला छे ए बधा आ बुकमां कुजी गुरुदेवश्री आवरी लीधा छे। एवी कोई अपूर्व वस्तुस्थितिनुं वर्णन આ કારણસૂત પર્યાયની રૂપમાં ત્રીજી ગાથાથી એની શરૂઆત થાય છે। ત્રીજી ગાથામાં સાતમા પેજ ઉપર આપણું પ્રકરણ ચાલે છે। મૂળ ત્રીજી ગાથા જે નિયમસારની છે એની મૂળ વિષય વસ્તુ છે કે નિયમથી કરવા યોગ્ય કોઈ કાર્ય હોય તો રત્નત્રયના પરિણામ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ કરવા યોગ્ય છે। જે અનાદિથી અજ્ઞાની જીવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે એને પરિણમન કર્યું નથી અને અનાદિનો જીવ પોતાની જ પર્યાયમાં વર્તતા મોહરાગ દ્વેષાદિ ભાવો છે એનો આત્માને કરતા બનાવી અને પ્રત્યેક સમયે પોતાનું કરતાપણું બહિર્મુખ પરિણામમાં સ્થાપી અને વર્તી રહ્યો છે એવો કરતા કર્મ સંબંધ અનાદિનો જીવનો ચાલી રહ્યો છે। આવા કરતા કર્મ સંબંધનો ખરેખર વિચ્છેદ કરવા અને એવો અજ્ઞાનરૂપી કરતા કર્મ સંબંધને ટાળવા માટે મૂળ વસ્તુ સ્થિતિ શું છે એ વર્ણન કરીને દર્શાવવામાં આવે છે કે એવો કરતા કર્મ સંબંધ અજ્ઞાનરૂપ છે એ જ્ઞાનરૂપ સંબંધ કેવી રીતે પરિણમી જાય અને તો તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણમન થઈ જાય। અને આ ગાથામાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે અને પ્રગટ કરવા માટે ઉપાદેય છે ત્યાં સુધીની ચર્ચા આ નિયમસારની ત્રીજી ગાથામાં કુંકુદ આચાર્ય ભગવાને એ આપેલી છે અને એના જે ટીકાકાર છે પદ્મપ્રબંધારી દેવ એમણે આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે અને વ્યવહાર રત્નત્રયના પરિણામનો પરિહાર કરવા યોગ્ય છે એમાંથી
એમણે પદ્મ પ્રબલ ધારી દેવે એવો ભાવ કરેલો છે કે આ પરિણામ તો પ્રગટ કરવા યોગ્ય છે, નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે, પણ એ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ કેવી રીતે થાય, કે એનું કોઈ બહારમાં કારણ પણ પડ્યું છે કે એનું કોઈ અંદરમાં કારણ પણ પડ્યું છે. બહારમાં કોઈ દેહશાસ્ત્ર ગુરુ કારણ બને છે, બહારમાં કોઈ બીજા પરિણામ વ્રત તપ નિયમ જાત્રા આદિનો વિકલ્પ કારણ બને છે, કોઈ દેશના કારણ બને છે કે કોઈ જ્ઞાની પુરુષનો સંગ કારણ બને છે કે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુનું સ્મરણ કરવું એ કારણ બને છે, કે પછી એના સિવાય કોઈ એની પાસે એવું કારણ અનાદિથી એક બચી ગયું છે. કારણ કે ઓલા તો બાહ્ય નિમિત્તો જે છે એ તો ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય, પણ આંતરિક એવું એક કારણ જેને કારણ નિયમ આમાં કહી અને નિયમ સારની ત્રીજી ગાથામાં કારણ નિયમ જે કાર્ય નિયમનું કારણ બને છે એવું કારણ નિયમ પોતાના અંદરના ત્રિકાળી દ્રવ્યના સ્વભાવમાં સ્વભાવ રત્નત્રય રૂપે સ્વભાવ ચતુષ્ટય રૂપે ત્રિકાળનું ત્રિકાળતારૂપ કારણ પણ અંદરમાં વિદ્યમાન છે, કે જેનો કદી અભાવ નથી થતો, જે કારણને કારણ બનાવીને કાર્ય પ્રગટ થાય તો પણ એ કારણ સદૈવ એવું ને એવું કારણ પણ અંદર બચી જાય છે અને કાર્ય સતતપણે આવતું રહે છે, એવું કોઈ કારણ સ્વભાવ જ્ઞાન અને એવો કોઈ કારણ સ્વભાવ રત્નત્રય એવું અંદરમાં અનંત ચતુષ્ટય રૂપે જ્ઞાન દર્શન આનંદ વિજય રૂપે એવી કોઈ અંદરની કારણરૂપ સ્થિતિ જીવ પાસે પડેલી છે એવું પદ્મ પ્રબલ ધારી દેવે કુમકુંડ આચાર્યની કાર્ય સ્વભાવ પ્રગટ કરવાની ગાથામાં છે. કારણ પણ બહારમાં ન બતાવીને અંદરમાં કારણ પણ પોતાની પાસે જે નિશ્ચય રત્ન કરી પ્રગટ કરવા છે એનું કારણ પણ અંદરમાં વિદ્યમાન છે. પ્રત્યેક સમયે જીવ પોતાનું કાર્ય પ્રગટ કરી શકે એવી કોઈ કારણરૂપ સ્થિતિ એની પાસે અંદરમાં ધ્રુવ સ્વભાવમાં પરંપરાયણી સ્વભાવમાં સુજ્ઞાન ચેતના પરિણામ રૂપે એ પડેલી જ છે અંદરમાં, એવું આ ત્રીજી ગાથામાં સુજ્ઞાન ચેતના પરિણામ કહી અને કારણ પરમાત્મા છે એમાં એક કારણસૂત પર્યાયનો ધ્વનિ સુજ્ઞાન ચેતના પરિણામ રૂપે અંદરમાં પડેલો છે એવો ધ્વનિ ત્રીજી ગાથાથી ચાલુ કરે છે પદ્મ પ્રબલ ધારી દેવી. એવી કોઈ કારણસૂત પર્યાયની અપૂર્વ ચર્ચા નિયમસાર શાસ્ત્રમાં વિશેષપણે આવી છે, કારણ કે અહીંયા મોક્ષ માર્ગ અને મોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે, માટે મોક્ષ માર્ગ અને મોક્ષનું નિરૂપણ જે શાસ્ત્રમાં કરવામાં આવે તો એ મોક્ષ માર્ગ અને મોક્ષનું નિરૂપણ થતા એનું કારણપણું પણ એમાં વર્ણનમાં આવવું જોઈએ એ વાતને ધ્યાનમાં રાખીને પદ્મ પ્રબલ ધારી દેવે અહીંયા કારણની ચર્ચા ઉપાડી છે. એટલે આ જે ત્રીજી ગાથામાં જે આખી વિષય વસ્તુ છે એમાં જે વર્ણન આવ્યું છે એમાં સૌથી પહેલામાં પહેલા તો નિયમથી કર્તવ્ય રત્નત્રય છે, કારણ કે એ વિપરીતના પર્યાર અર્થે કરવામાં આવેલા છે અને એ રત્નત્રય પ્રગટ કરવા માટેનું કારણપણું જે સહજ પરંપરાનામી ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે અને કાર્ય નિયમ એટલે નિશ્ચયથી નક્કી કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે અર્થાત દર્શન જ્ઞાન ચારિત્ર છે ત્રણમાંના દરેકનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે એમ કહી અને જ્ઞાન દર્શન ચારિત્રની વર્તમાન પર્યાયમાં જે પ્રગટતા સમ્યક રૂપે થાય એનું કારણ પણ કેવી રીતે અંદરમાં પડેલું છે અને એ જ્ઞાનનો વિષય શ્રદ્ધાનો વિષય અને ચારિત્રનો વિષય એટલે કે ચારિત્રની લીનતા સ્વરૂપ અંદરમાં કારણ પરમાત્મા જે અંદરમાં વિદ્યમાન ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે જે દ્રષ્ટિનો વિષય છે જે પોતે પોતાથી પરિપૂર્ણ છે જે કૃતકૃત્ય છે જે અનાદિ અનંત છે જે એકરૂપ છે જે અવિનશ્વર છે જેમાં કદી વધઘટ થતી નથી જેમાં ખરેખર કોઈ અપેક્ષા લાગુ પડતી નથી કોઈ પર્યાયનો ઉત્પાદ થાય કે કોઈ પર્યાયનો વ્યય થાય એવી પર્યાયની પણ અપેક્ષા જે નિરપેક્ષ કારણ પરમાત્મ તત્વને લાગુ નથી પડતી એવું જે એક ત્રિકાળી
લવાલબ પોતાના જ્ઞાન આનંદ ને અનંત ગુણો થી સભર એવું ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વમાં અનંત ગુણો વિદ્યમાન છે. એ અને અનંત ગુણો જે વિદ્યમાન છે એની પ્રત્યેક ગુણની પ્રત્યેક સમયે વર્તમાન વર્તતી એવું ધ્રુવ વર્તમાન રૂપે રહેતી કારણ શુદ્ધ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં વિદ્યમાન રહેલી છે. એટલે કે એક ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, એક એના અનંત ગુણનો સ્વભાવ અને એક અનંત ગુણની અનંત કારણ પર્યાય, એવી રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયથી પરિપૂર્ણ આખો દ્રષ્ટિનો વિષય, કે જે નિજ કારણ પરમાત્મા જેને કહેવામાં આવે, જેને સ્વભાવ કહેવામાં આવે, જેને પરિપૂર્ણ પરમાત્મા કહેવામાં આવે, જેને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને એક રૂપ દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે, જે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને અભેદ આખો દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવે, એમાં કોઈ પર્યાર્થિક નયનો વિષય સમાતો નથી, એવું જે અખંડપણું એકરૂપપણું શાશ્વતપણું અભેદપણું નિત્ય વસ્તુપણું એવો જે પરમાત્મ સ્વભાવ પોતાનો ત્રિકાળપણે રહેલો છે અનાદિથી, એવું જે વર્તમાનમાં પોતાની પાસે અનાદિ અનંત એક દ્રવ્ય સ્વભાવ, એક એના ગુણ સ્વભાવ ને એક કારણસૂત પર્યાય સ્વભાવ, એ ત્રણેયની એકરૂપ એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. જેમ આમાં સ્વભાવ અનંત ચતુષ્ટય ત્રિકાળ રૂપે બતાવવામાં આવ્યા છે કે સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક વીર્ય અને સ્વાભાવિક આનંદ, એ ચારેયનું એકરૂપ ત્રિકાળ કરીને એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે. અને એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાન ચેતના અને પરિણામ, શુદ્ધ એટલે એ પોતે કદી અશુદ્ધ થતા નથી, એવા અનાદિથી શુદ્ધ રહેલા છે, અનંતકાળ સુધી શુદ્ધ રહેવાના છે. જ્ઞાન એટલે કે એનો સ્વભાવ, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર, એ જ્ઞાન કદી અજ્ઞાન રૂપ થતું નથી, એ શુદ્ધતા કદી અશુદ્ધતા રૂપ થતી નથી, એવું શુદ્ધ જ્ઞાન. ચેતના એટલે કે જે જ્ઞાન હોય ત્યાં ચેતના લાગુ પડે છે, જ્ઞાન દર્શનની ચેતના જેમ લાગુ પડે એવી રીતે આ શુદ્ધ જ્ઞાન ચેતના. અને પરિણામ, પરિણામ એટલે ઉત્પાદવી વાળા પરિણામ નહીં, પણ પરિણામ એટલે કારણ શુદ્ધ પર્યાય, એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એમ કહીને અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયમાંથી સ્વભાવ અનંત ચતુષ્ટય રૂપે રહેલી જ્ઞાન દર્શન વીર્ય અને આનંદની કારણ શુદ્ધ પર્યાયને ચારને લઈ, અનંત ચતુષ્ટય રૂપે લઈ અને એને એકરૂપ ગણીને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને ધ્રુવ વિશેષની વ્યાખ્યા આ ત્રીજી ગાથામાં પદ્મપ્રભમલ ધારીદેવે બાંધી છે. આવા જેને પરિણામ શબ્દ વાપરવામાં આવ્યો છે, છતાં એ પરિણામ ઉત્પાદ્યને સૂચક નથી, એ ધ્રુવ સૂચક પરિણામો છે, એ ધ્રુવને સૂચવે છે, એ ધ્રુવની પરિપૂર્ણતા બતાવવા માટે આ કારણસૂત પર્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. કે ધ્રુવ ખાલી એકલો એક દ્રવ્ય જ છે એમ નથી, એનામાં માત્ર અનંત ગુણો જ છે એ પણ એની પરિપૂર્ણતા નથી, પણ એની પરિપૂર્ણતા માટે એના ધ્રુવ, એના આનંદ ગુણો દ્રવ્યના અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયો એવો દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું આખું દ્રવ્ય ગુણ ને કારણ પર્યાય સહિતનું આખું ત્રિકાળી દ્રવ્ય એ થઈ અને આખો દ્રષ્ટિનો વિષય છે. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેતા એ ધ્રુવની પરિપૂર્ણતા બતાવવા માટે પરિણામને અંદર ભેળવીને, પરિણામ એટલે ઉત્પાદવી વાળા પરિણામ નહીં, પરિણામ એટલે કારણસૂત પર્યાય રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ કારણસૂત પર્યાય રૂપ છે, એવા અનંત ગુણો છે અને એવી અનંત કારણસૂત પર્યાય અને અનંત ગુણો બની અને આખો એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી અખંડપણે રહેલો એક દ્રષ્ટિનો વિષય એને પરિપૂર્ણ પરમાત્મા એને કહેવામાં આવે છે, એવું આમાં વર્ણન ત્રીજી ગાથામાં કરવામાં આવ્યું છે. એક વર્તમાન પરિણામ હોય છે અને એક ત્રિકાળ શુદ્ધ પરિણામ હોય છે. વર્તમાન પરિણામ હોય છે એ ઉત્પાદવી વાળા હોય છે, ત્રિકાળ શુદ્ધ પરિણામ હોય છે એ ઉત્પાદવી વગરના હોય છે. એટલે જ્યારે 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 પરિણામ શબ્દ આવે ત્યારે ખાસ એમાં વિચારવું કે આ ઉત્પાદવી વાળા પરિણામની ચર્ચા છે કે આ પરિણામ છે એ નિત્ય સ્થિત રહેતા, નિત્ય સ્થિર રહેતા, નિત્ય કારણપણે રહેતા
नित्य ध्रुव विशेषपणे रहता नित्य कारण शुद्ध पर्यायपणे रहता एवा ध्रुव सामान्य ना ध्रुव विशेष परिणाम नी चर्चा छे के उत्पादय वाला परिणाम नी चर्चा छे। घणे भागे पूज्य गुरुदेव श्री ना प्रवचनों मां अने शास्त्रों मां पण परिणाम कहता वर्तमान परिणाम नी चर्चा होय छे उत्पादय वाला परिणाम नी चर्चा होय छे। पण खास करीने नियमसार परमागम मां ठेर 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 ज्यां परिणाम शब्द आव्यो छे ત્યાં ઘણી બધી જગ્યાએ કારણ સુધ પર્યાયનો ધ્વનિ એમાંથી નીકળે છે। પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કાયદો છે પદ્મ પ્રબલધારી દેવે એમાં મૂકેલો છે અને એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ તારવી અને આપણી નજર કરાવી છે કે જો અહીંયા પરિણામનો અર્થ વર્તમાન ઉત્પાદવી વાળા પરિણામ નથી પણ વર્તમાન વર્તતા વર્તમાન ત્રિકાળમાં વર્તતા વર્તમાન ધ્રુવ સામાન્ય સાથે વર્તતા એવા ધ્રુવ વિશેષ કારણ પર્યાય કારણ શુદ્ધ પરિણામ એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે। એટલે એમ કહીને આ આખો વિષય પરિપૂર્ણ થાય છે। જો પરિણામ શબ્દ એક હોવા છતાં એ શબ્દનું વાચ્ય શું છે કોઈ પણ શબ્દ હોય જેમ કે જીવ જ્ઞાયક બોલે પણ એ જ્ઞાયક શબ્દનું વાચ્ય જો એના ખ્યાલમાં ન આવે તો એ જ્ઞાયક બોલે કે રાગ બોલે એમાં કાંઈ ફરક નથી પડતો કારણ કે શબ્દથી કદી ભાવ પકડાતો નથી ભાવથી ખ્યાલ આવે છે કે આ શબ્દનો અર્થ આ છે એટલે હંમેશા કોઈ પણ શબ્દ હોય એના વાચ્યથી એ વાચકને ખ્યાલમાં લેવામાં આવે તો જ ખરેખર એની વસ્તુની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન જીવને થઈ શકે છે। એવી આમાં કોઈ અપૂર્વથી અપૂર્વ ચર્ચા નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાયની પદ્મ પ્રબલ ધારી દેવે કરેલી છે એવું એવું અંદરનું સ્વરૂપ બતાવ્યું છે કે તારા વાસ્તવિક પરિણામ પણ જો તારે જોવા હોય તો જેવો ધ્રુવ હોય એવા જ જેવું સ્વીકારતા હોય એવા જ તારા સ્વીકાર પરિણામ હોવા જોઈએ એને જ ખરેખર સ્વીકારના પરિણામ કહેવાય જે પરિણામ સ્વીકારથી જુદા પડે જે પરિણામમાં ઉત્પાદ્ય હોય જે પરિણામમાં મોરાદ્વેષ વર્તતા હોય જે પરિણામમાં મોરાગ દ્વેષના અભાવરૂપ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટતો હોય અને જે મોક્ષ માર્ગને કારણ બનાવીને મોક્ષ લક્ષ્મી ઉદિત થતી હોય એવા જે પરિણામ ઉત્પાદય વાળા છે મોક્ષ માર્ગને કારણ બનાવીને મોક્ષની ઉત્પત્તિ એટલે મોક્ષ માર્ગ હોય એને જ મોક્ષની ઉત્પત્તિ થાય એને એમ કહેવામાં આવે કે મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે। મોક્ષ કદી મોક્ષ માર્ગને કારણ બનાવીને નથી થતો સમ્યક દર્શનને કારણ બનાવે તો સમ્યક ચારિત્ર નથી આવતું સમ્યક દર્શનને કારણ બનાવે તો પરિપૂર્ણ મોક્ષ ઉત્પન્ન નથી થતો પણ સમ્યક દર્શન વગર ક્યારે મોક્ષની ઉત્પત્તિ નથી થતી માટે મોક્ષ માર્ગને કારણ વ્યવહારે કહીને મોક્ષને કાર્ય કહેવામાં આવે છે। ખરેખર કોઈ પણ શુદ્ધ પરિણામનું કારણ વાસ્તવિકપણે તો ત્રિકાળી દ્રવ્ય જ છે અને એ ત્રિકાળી દ્રવ્યમાં રહેલી કારણ શુદ્ધ પર્યાયો જે તે વર્તમાન પરિણામ શુદ્ધ થાય તેનું કારણ બને છે। માટે આ ઉત્પાદય વાળા પરિણામો છે એ ઉત્પાદય વાળા પરિણામમાં તો સંસાર દશાના પરિણામ પણ હોય છે અને ત્યારબાદ સાધક દશા આવે તો સાધક પરિણામ અને બાધક પરિણામ વાળા પણ પરિણામ હોય છે અને ત્યારબાદ પરિપૂર્ણ મોક્ષ દશા આવે તો એમાં પરિપૂર્ણ શુદ્ધ પરિણામ પણ હોય છે। એટલે અજ્ઞાનીને એકાંતે અશુદ્ધ પરિણામ હોય અને પરિપૂર્ણ જ્ઞાની થાય એને એકાંતે શુદ્ધ પરિણામ હોય અને વચ્ચે સાધકની સ્થિતિ ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીની આવે તો એમાં સાધકપણા સાથે બાધકપણું પણ વર્તતું હોય એટલે કે એની પરિણતિ ચાલુ રહે ત્યારે ઉપયોગ બહાર પણ જતો હોય અને નિર્વિકલ્પ દશા આવે ત્યારે પણ ચોથાથી બારમા ગુણસ્થાન સુધીમાં અબુદ્ધિપૂર્વકના રાગની અંદર સ્થિતિ વર્તતી હોય માટે એ પરિણામ ફેરફાર વાળા હોવાને કારણે એકરૂપ ન રહેતા હોવાને કારણે ક્યારેક અશુદ્ધ પરિણામ હોય ક્યારેક શુદ્ધ ને અશુદ્ધ બંને પરિણામ હોય અને ક્યારેક પૂર્ણ શુદ્ધ પરિણામ હોય એવી તારતમ્યતા એવો ફેરફાર દેખાતો હોવાને કારણે ધ્રુવ તત્વ જે છે ત્રિકાળી દ્રવ્ય છે સામાન્ય તત્વ જે છે એકરૂપ તત્વ જે છે એ એક સરખું હોવા છતાં વર્તમાન પર્યાયમાં એના પરિણામમાં ફેરફાર વાળી દશા દેખાય છે માટે એ પરિણામનો નિષેધ બધી જગ્યાએ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ
पर्याय द्रव्य માં છે જ નહીં, પર્યાય પર સ્વભાવ છે, પર્યાય પર દ્રવ્ય છે, પર્યાય વેય છે, પર્યાય આશ્રય કરવા લાયક નથી, પર્યાય દ્રષ્ટિના વિષયમાં સમાતી નથી, એમ કરીને એવા અધૂરી દશા વાળા પરિણામ કે પૂર્ણ દશા પ્રગટ થતા પરિણામ કે અશુદ્ધતા વાળી દશા વાળા પરિણામ એવી ત્રણ સ્થિતિ વર્તમાન ઉત્પાદી વળી પર્યાયમાં રહેતી હોવાને કારણે ખરેખર એને ત્રિકાળી દ્રવ્યમાં એવી કોઈ સ્થિતિ ફેરફાર વાળી ન હોવાને કારણે ખરેખર એવા પરિણામને આત્માના પરિણામ ન કહી અને આત્માના પરિણામ એ હોય કે જે તેની સાથે કાયમ રહેતા હોય, જે આત્માની જેમ શુદ્ધ જ વર્તતા હોય, જે આત્મા સાથે અભેદ થઈને રહેતા હોય, એવા પરિણામ પણ આત્મામાં કોઈ હોવા જોઈએ, જેમ ચાર દ્રવ્યમાં ધર્મ અધર્મ આકાશ કાળમાં એનું પરિણમન પણ શુદ્ધ રૂપે વર્તતું હોય છે, એવી જ રીતે ત્રિકાળી દ્રવ્યની સાથે પણ એવી કોઈ સ્થિતિ શુદ્ધ પરિણામની હોવી જોઈએ, એવું શુદ્ધ પરિણામને બતાવવા માટે આ પદ્મ પ્રબલ ધારી દેવે અહીંયા કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ ત્રીજી ગાથાથી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ઉપાડીને કર્યો છે. જે દ્રવ્ય જે છે એ દ્રવ્ય અભેદ હોય, દ્રવ્ય અખંડ હોય, દ્રવ્ય શુદ્ધ હોય તો પ્રત્યેક સમયે એના કોઈ શુદ્ધ પરિણામ એની સાથે ને સાથે સાથે ને સાથે સાથે ને સાથે હોવા જ જોઈએ, તો જ દ્રવ્ય ગુણ અને પર્યાયની શુદ્ધતા રૂપની પરિપૂર્ણતા થાય, અને એવી શુદ્ધતા રૂપની પરિપૂર્ણતા થાય તો જ જે વર્તમાન ઉત્પાદે વાળી સાપેક્ષ પર્યાયો છે એ સાપેક્ષ પર્યાયો આવા ત્રિકાળી દ્રવ્ય આવા એના અનંત ગુણો અને આવી એની કારણસુદ પર્યાયો અનંત શુદ્ધ રૂપે રહેલી છે એવું અભેદ એકલું અખંડ ત્રિકાળ દ્રવ્યનું અસ્તિત્વ છે એવો એવા અસ્તિત્વને દ્રષ્ટિ ત્યાં મૂકી દ્રષ્ટિનો વિષય બનાવી અને પોતે અશુદ્ધતામાંથી શુદ્ધતા પ્રગટ કરવા માટે સક્ષમ બની શકે છે એવી કોઈ સ્થિતિ વર્ણન કરવા માટે અહીંયા આ ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામનું વર્ણન આવ્યું છે. એટલે એક ધ્રુવ સામાન્ય છે, ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે, એક ધ્રુવ વિશેષ છે જે અનંત ગુણો ત્રિકાળી દ્રવ્યમાં રહેલા છે એની અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયો છે એ સહિતનું આખો દ્રષ્ટિનો વિષય બને છે અને એ આખો દ્રષ્ટિનો વિષય જયારે વર્તમાન પર્યાય દ્રષ્ટિમાં લઈએ છીએ ત્યારે એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિ મિથ્યાત્વ હતી, એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિમાં મિથ્યાત્વનો વ્યય અને સમ્યકત્વનો ઉત્પાદ થાય છે, એ સમ્યકત્વનો ઉત્પાદ અને મિથ્યાત્વનો વ્યય થાય છે ત્યારે એને અભેદપણે રહેલું આખું જે ત્રિકાળી દ્રવ્ય દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ અને કારણ પર્યાય શુદ્ધ એવા અખંડ દ્રવ્યનું અહમ કરીને એ વર્તમાન દ્રષ્ટિની પર્યાય શ્રદ્ધાની પર્યાય પરિણમે છે ત્યારે એની પર્યાયમાં તેનો શુદ્ધતા રૂપે પરિણમવાનો વકાળ આવી જાય છે અને ત્યારે એમ કહેવામાં આવે છે કે એણે આખા ત્રિકાળી દ્રવ્યને કારણ બનાવી અને મોક્ષ માર્ગની પર્યાય એ કાર્ય રૂપે પ્રગટી ગઈ, એવી દ્રષ્ટિ એની થઈ ગઈ, એવી શ્રદ્ધા એની પ્રગટ થઈ ગઈ, એનો અભિપ્રાય ફરી ગયો, એનું મિથ્યાત્વ ચાલ્યું ગયું અને એ જ સમયે એ દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાન પણ થઈ જાય છે અને સમ્યક આચરણ પણ પ્રગટ થઈ જાય છે. એ દ્રષ્ટિ જ્ઞાન અને આચરણ આમાં ત્રીજી ગાથામાં જ્ઞાન શ્રદ્ધા ને આચરણ થી શરૂઆત થયેલી છે, પેલું જ્ઞાન લીધું છે, પછી શ્રદ્ધા લીધી છે, પછી આચરણ લીધું છે. જેમ સમયસારની 17-18 ગાથામાં પણ પ્રથમ આત્માને જાણવો એમાં પણ જ્ઞાન થી શરૂઆત કરી છે, એમાં ત્રીજી ગાથામાં પણ પ્રથમ જ્ઞાન થી શરૂઆત કરી અને શ્રદ્ધા અને પછી ચારિત્ર લીધું છે. જ્ઞાનની શુદ્ધિ માટે જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાય કારણ પડે છે, શ્રદ્ધાની શુદ્ધિ માટે શ્રદ્ધાની કારણ શુદ્ધ પર્યાય કારણ પડે છે, ચારિત્રની શુદ્ધિ માટે ચારિત્રની કારણ શુદ્ધ પર્યાય કારણ પડે છે. પ્રત્યેક પરિણામની શુદ્ધિ અર્થે તે દ્રવ્યની તે ગુણમાં રહેલી કારણ શુદ્ધ પર્યાયો જ કારણ પડે છે. એક પર્યાયની શુદ્ધિ માટે બીજા ગુણની પર્યાયો કદી કારણ બનતી નથી, જે તે ગુણની પર્યાયો કાર્યરૂપે હોય છે તેને શુદ્ધ થવા માટે જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાય કારણ બને છે, માટે જ જે ચતુર્થ ગુણ સ્થાને શ્રદ્ધાની પર્યાય 100% પરિપૂર્ણ થઈ જાય છે અને ચારિત્ર અને જ્ઞાનની પર્યાય ચારિત્રની 12મે પૂર્ણ થાય, કેવળ જ્ઞાન 13મે પ્રગટ થાય, એવી રીતે જે એના ક્રમ પડે છે એ ક્રમમાં કારણ શુદ્ધ પર્યાય સમજવી અત્યંત જરૂરી છે. કારણ કે કાર્ય તો કારણ લેવા માટે
તત્પર થવા તત્પર હોય છે, કારણ હોય છે, એ કારણ આપવા માટે પણ બેઠું હોય છે કે હું તો હમણાં પરિપૂર્ણ કારણ રૂપે કારણ પણ હું આપી દઉં અને વર્તમાન પર્યાય પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ થઈ જાય. પણ વર્તમાન સમયે શ્રદ્ધાની પર્યાયની ચતુર્થ ગુણ સ્થાને એવી કોઈ યોગ્યતા હોય છે અને એ પૂરું કારણપણું કારણ પરમાત્મ દ્રવ્યમાંથી એને મળી જતું હોવાને કારણે શ્રદ્ધાની પર્યાય એક સમયમાં 100% શુદ્ધ થઈ જાય છે. ચારિત્રની ક્રમશઃ શુદ્ધ થાય છે અને પછી કેવળ જ્ઞાન થતા સમ્યક જ્ઞાનની પણ શુદ્ધ પર્યાય કહેવાય છે, પણ એને અધૂરું જ્ઞાન કહેવામાં આવે છે. પરિપૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન થયે પ્રગટ થતું હોવાને કારણે તે ગુણની કારણ શુદ્ધ પર્યાય તેમાં કારણપણે અંદર રહેલી છે, તે કારણ બને છે. માટે પ્રત્યેક ગુણની પર્યાય વર્તમાન જે છે એને શુદ્ધ થવા માટેનું કારણપણું ત્રિકારી દ્રવ્યમાં એના અનંત ગુણો સાથે અનંત કારણ શુદ્ધ પર્યાયો તે ગુણની રહેલી છે, તે કારણ બનતી હોય છે. માટે કારણ શુદ્ધ પર્યાયનો વિષય જે આમાં મૂકવામાં આવ્યો છે એ એકદમ યથાર્થપણે મૂકવામાં આવ્યો છે. ઘણીવાર ઘણા પ્રશ્નો પણ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ અમે એક ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન કરી, ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરી અને ત્રિકાળી દ્રવ્યને લક્ષ બનાવી, ધ્યાનનું ધ્યેય બનાવી, જ્ઞાનનું જ્ઞેય બનાવી, શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવી અને અમે જો એ રીતે પણ વિચાર કરીએ તો કારણસૂત પર્યાય સમજવાની શું જરૂર છે? ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ જવાબ આપેલો કે ખરેખર કારણસૂત પર્યાયની ખબર ન હોય તો પણ ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરતા કારણ પણ કારણસૂત પર્યાયમાંથી એને મળી જાય છે. એટલે એવું નથી કે કારણસૂત પર્યાય સમજવાથી જ એને અહમ થઈ શકે કે દ્રષ્ટિનો વિષય પકડાઈ શકે. પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી જગ્યાએ એ પણ સ્પષ્ટતા કરેલી છે કે આ અપૂર્વ વિષય છે, મહિમાવંત વિષય છે. આ ખ્યાલમાં ન આવતો હોય તો પણ આ કોઈ અપૂર્વ વાત પદ્મપ્રમલ ધારીદેવે મુનિએ કરેલી છે તો આ રીતે એને ખૂબ મહિમા કરીને ખૂબ એને પોતાના ભાવમાં ભાષણ રૂપે લઈને જો આ વર્ણન સમજે સાંભળે તો તે પણ જ્ઞાનની નિર્બળતાનું કારણ બને છે એમ પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાયું હતું. કારણ કે અંદરની જે કારણસૂત પર્યાય જે છે એ કારણસૂત પર્યાય જે છે એ તો વર્તમાન વિદ્યમાન રૂપે રહેલી જ છે, પણ એ કારણસૂત પર્યાય કારણ બનવા માટે જયારે તત્પર થાય છે, એ કારણ જયારે એનું બની જાય છે ત્યારે જ ખરેખર કાર્ય આવે છે. પણ કારણસૂત પર્યાયને સમજવાથી એટલો ફાયદો છે કે મારું કારણ પણ અંદર ત્રિકાળી દ્રવ્યમાં જ રહેલું છે, ક્યાંય બીજે રહેલું નથી. એમ કરીને જ્યારે એ ખરેખર પોતાના ત્રિકાળી દ્રવ્યનો મહિમા લઈ આવે છે ત્યારે એને ખરેખર કાર્ય શુદ્ધતા પ્રગટ થાય છે એવું આમાં આ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે હવે આ 7મા પેજ ઉપર જે વિષય આવે છે આ તો મેં બધી ઉપરથી વાત કરી, કારણ કે આ વિષય એવો છે કે ખાલી વાંચવાથી સમજાય એવો નથી, પણ એનું સ્પષ્ટીકરણ એ રીતે કરવામાં આવે તો જીવને તરત એના જ્ઞાન શ્રદ્ધામાં બેસી જાય છે. 7મા પેજ ઉપર આપણે વચ્ચેના પેરેગ્રાફ સુધી આવી ગયા હતા કે અહીં નિયમસારમાં ટીકાકાર મુનિરાજે કાર્યની સાથે જ ત્રિકાલિક કારણ કારણસૂત પર્યાયની વાત કરીને ટીકામાં અલૌકિક રહસ્ય ખોલ્યું છે. આ અપૂર્વ વાત છે, અનેક લોકોએ તો જીવનમાં આ વાત સાંભળી પણ નહીં હોય. પછી એનો પેરેગ્રાફ છે કે જીવને નિયમથી કરવા યોગ્ય જે કાર્ય છે તે નિયમ છે, શરીર આદિ જળ પદાર્થોના કાર્ય તો આત્માથી ભિન્ન છે તેથી તે જીવના કાર્યો નથી, એટલા માટે તેમની તો અહીં વાત જ નથી. મિથ્યાત્વ તથા રાગદ્વેષ રૂપી કાર્યને પ્રતિક્ષણ કરતો એવો આ જીવ અનાદિથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે એટલા માટે તે પણ જીવનું ખરું કર્તવ્ય નથી. એટલે એક શરીરના પરિણામ એટલે અજીવના પરિણામ છે એ આત્માથી ભિન્ન છે એમ કહેવા માંગે છે. પછી મિથ્યાત્વ અને રાગદ્વેષ રૂપી કાર્ય એટલે કે આશ્રવ ભાવો છે, મિથ્યાત્વ વિરત કથાય અને યોગ એ આશ્રવ ભાવો છે, પોતાની પર્યાયમાં વર્તતા ભાવો છે, એને પ્રતિક્ષણ અનાદિથી અજ્ઞાની જીવ કરતો આવ્યો છે અને એટલે એનું સંસાર પરિભ્રમણ ચાલુ છે.
એ પણ ખરેખર જીવનું કર્તવ્ય નથી. શરીર આદિ અજીવના પરિણામ જીવનું કર્તવ્ય નથી. આશ્રવ ભાવના પરિણામ જીવનું કર્તવ્ય નથી. તેથી હવે એ વિચાર કરવામાં આવે છે કે જીવને નિયમથી કરવા યોગ્ય કાર્ય કયું છે કે જેનાથી સંસારનો અભાવ થાય અને પરમાનંદ રૂપ મોક્ષ દશા પ્રગટ થાય. એવા રત્નત્રય રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ નિયમથી કરવા યોગ્ય છે. તેથી શુદ્ધ રત્નત્રય જ નિયમસાર છે. શુદ્ધ રત્નત્રય જ નિયમસાર છે એટલે કે નિયમથી કરવા યોગ્ય વ્યવહારના પરિહાર અર્થે રચના કરવા યોગ્ય જો કોઈ પણ કાર્ય નિયમથી કરવા યોગ્ય હોય તો તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની શુદ્ધ રત્નત્રયના પરિણામ જ ખરેખર કરવા યોગ્ય છે. શરીર આદિના પરિણામ અજીવમાં જાય છે, મોરાદ્વેષના પરિણામ આશ્રવ તત્વમાં જાય છે અને શુદ્ધ રત્નત્રયના પરિણામ એ જીવની સન્મુખ થઈ અને એના પરિણામ જે પ્રગટ થાય એને શુદ્ધ રત્નત્રય કહેવામાં આવે છે. એને આમાં પ્રગટ કરવા માટે ઉપાદેય પણ કહેવામાં આવ્યા છે. પછી પ્રશ્ન પૂછે છે કે નિયમથી કરવા યોગ્ય જે શુદ્ધ રત્નત્રય રૂપી કાર્ય છે તે કાર્યનું કારણ કોણ છે. જો મુખ્ય પ્રશ્ન હવે આવ્યો છે કે નિયમથી કરવા યોગ્ય જે શુદ્ધ રત્નત્રય રૂપી કાર્ય છે તો એ કાર્યનું કારણ કોણ છે. તમે એમ કહો છો કે અજીવના પરિણામ આશ્રવના પરિણામ એનાથી તો સંસાર પરિભ્રમણ થાય છે, પણ નિયમથી જે શુદ્ધ રત્નત્રયના પરિણામ કરવા યોગ્ય છે કારણ કે તેનાથી મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે, તો એવા પરિણામ જે છે તો એ કાર્ય છે તો એનું કારણ કોણ છે એ તમે બતાવો મને. તો એવા કારણનો પ્રશ્ન પૂછતા પૂજ્ય ગુરુદેવશ્રી એનો ઉત્તર આપે છે કે આત્મામાં સહજ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકા છે. આપણે જે ઉપરથી ચર્ચા હમણાં લીધી ને કે આત્મામાં સહજ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેતા એમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ એટલે કે આનંદ એ ચારેય પરિણામ સ્વભાવ અનંત ચતુષ્ટય સહજ અનંત ચતુષ્ટય એટલે કે પોતાના ત્રિકાળી દ્રવ્યમાં એ ચારે ચાર પર્યાયો જે શુદ્ધ રૂપે કારણપણે પડેલી છે એને અનંત ચતુષ્ટયમય એનું એક રૂપ એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ કહેવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવા જે કારણપણે રહેલા અનંત ચતુષ્ટયમય એનું એક રૂપ અભેદ રૂપ એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ કહેવામાં આવે છે. એટલે કે છે કે આત્મામાં સહજ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે. તે સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. જુઓ એ સ્થિત ક્યાં છે? સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. સહજ પરમ પરિણામિક ભાવ એટલે કે જે કદી કોઈથી ઉત્પન્ન થતો નથી, જેનો કદી ક્યારે વિનાશ થતો નથી. પરમ પારિણામિક ભાવ સહજ એટલે એ નિત્ય છે, એ કાયમી છે, એ નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા લાગુ પડતી નથી. એવો જે સહજ પરમ પારિણામિક ભાવ ધ્રુવ સ્વભાવ છે, એવા ધ્રુવ સામાન્ય સ્વભાવમાં ધ્રુવ વિશેષ સ્વભાવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત એટલે કે તેમાં ગર્ભિતપણે અંદરમાં જ રહેલા છે, તથા તે જ રત્નત્રય પ્રગટ થવામાં મૂળ કારણ છે. જુઓ મૂળ કારણ રત્નત્રય પ્રગટ થવામાં કોણ છે? તો કે સહજ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળ છે, તે સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે, તથા તે જ રત્નત્રય પ્રગટ થવામાં મૂળ કારણ છે. આ અનંત ચતુષ્ટય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, તે જ આ રત્નત્રય રૂપ કાર્યનું કારણ બને છે અને એ જ મૂળ કારણ છે પ્રગટ થવામાં. આ કારણના મનનથી કાર્ય પ્રગટ થાય છે એટલે કે આ કારણરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના ઉપર દ્રષ્ટિ એકાગ્ર થવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. આવા કારણરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે છે, પરિણામ કહેતા ધ્રુવ વિશેષ, પરિણામ કહેતા એની કારણસૂત્ર પર્યાય, પરિણામ કહેતા ઉત્પાદ્ય નહીં, પરિણામ કહેતા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકા, એવા કારણરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ઉપર દ્રષ્ટિ એટલે કે વર્તમાન ઉત્પાદ્ય વાળી પર્યાય, વર્તમાન ઉત્પાદ્ય જેમાં વર્તે છે એવી શ્રદ્ધાની પર્યાય એને દ્રષ્ટિ કહેવામાં આવે. એ દ્રષ્ટિ કોને કારણ બનાવે? તો કે આ કારણરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એના ઉપર એ દ્રષ્ટિ અહમ કરે કે આ જ હું છું,
एम दृष्टि एकाग्र थवाथी सम्यक दर्शन ज्ञान चारित्र रूप मोक्ष मार्ग प्रगट थी जाए। पेला के शरीर ना कार्यो आश्रव ना कार्यो ये तो करवा जेवा नथी, करवा जेवा होय तो सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग प्रगट करवा जेवा छे। तो के प्रगट करवा जेवा छे ई पण प्रगट थाय केवी रीते, प्रगट करवा माटे एनुं कारण पण कोने बनाववुं, प्रगट करवा माटे कार्यनी शुद्धि प्रगट थवा माटे कोई बहार मां कारण छे, कोई देव शास्त्र गुरु कारण छे, शास्त्र स्वाध्याय कारण छे, 320 गाथा कारण छे, कारण सुद पर्यायनी नियम सार नी त्रीजी गाथा मने निमित्त पड़े छे, के पद्म प्रमल धारी देव नो भाव निमित्त पड़े छे। तो के बिलकुल कोई पण बाह्य वस्तु तने कार्यकारी थती नथी, ए बाहर मा निमित्त हो पण अंदर मा स्वाभाविक कारण पणे निमित्त पणु कारण सुद पर्यायनु पड़ेलु छे। स्वाभाविक निमित्त कारण अंदर मा छे, ई स्वाभाविक निमित्त कारण कहेवाय अंदर मा कारण सुद पर्यायने। आ बहिरंग कारण होय छे बाहर मा, के ज्यारे एने शुद्ध ज्ञान चेतना परिणाम मा अहम करता एवी दृष्टि मा सम्यक्ता प्रगट थाय त्यारे एम किए के मारो कारण स्वभाव ज्ञान उपयोग तो अंदर मा हतो, शुद्ध ज्ञान चेतना परिणाम ने मैं कारण बनाया मारी दृष्टिए, त्यारे बहार मा मने नियम सारनी त्रीजी गाथा निमित्त पड़ी, पद्म प्रमल धारी देव मा आवो भाव निमित्त पड़ो, बहिरंग कारण छे। अने आ अंतरंग स्वाभाविक कारण छे ए शुद्ध ज्ञान चेतना परिणाम छे, ए अंतरंग कारण पड़े छे। ए त्यारे एने एना उपर दृष्टि ज्यारे एनी अहम करे छे त्यारे सम्यक दर्शन ज्ञान चारित्र रूप मोक्ष मार्ग प्रगट थई जाए छे। आ शुद्ध ज्ञान चेतना परिणाम परम परिणामिक भाव रूप छे, अनंत चतुष्टयमय छे। 13मा गुणस्थान मा जे केवल ज्ञानादि अनंत चतुष्टय प्रगट थाय छे तेनी आ वात नथी, जे नवा प्रगट थाय छे अनंत चतुष्टय, केवल ज्ञानादि अनंत चतुष्टय प्रगट थाय छे, जे प्रगटपणु छे उत्पादपणु छे, 13मुं गुणस्थान छे उत्पाद रूप छे। आ तो शुद्ध ज्ञान चेतना परिणाम तो गुणस्थान स्वाभाविक छे अंदर मा, ए कारण पण अंदर मा पड़ेला छे, ध्रुव विशेष पण अंदर मा पड़ेला छे, कारण शुद्ध पर्याय पण अंदर मा पड़ेला छे, ज्ञान दर्शन चारित्र अने सुख नी पर्याय कारण पण अंदर मा पड़ेली छे, कारण परमात्मा मा कारण शुद्ध पर्याय पड़ेली छे। एवा शुद्ध ज्ञान चेतना परिणाम परम परिणामिक भाव रूप छे के जे स्वाभाविक अनंत चतुष्टयमय छे, એ સ્વાભાવિક અનંત ચતુષ્ટય નહીં છે। 13મા ગુણસ્થાને જે પ્રગટ થાય છે કેવળ જ્ઞાન, એ તો પ્રગટ થતા અનંત ચતુષ્ટય નહીં છે, આ તો સ્વાભાવિક અનંત ચતુષ્ટય નહીં છે। જો બેનો ભેદ પાડે છે ત્યારે બહાર કેવળ જ્ઞાનમાં અનંત ચતુષ્ટય પર્યાય રૂપે પ્રગટ થાય તો એવા અનંત ચતુષ્ટયનું સ્વાભાવિક નિમિત્તપણું અંદરમાં ન હોય, અંદરમાં એવું સ્વાભાવિક કારણ પણ ન પડ્યું હોય અનંત ચતુષ્ટય નહીં પડે તો બહારમાં અનંત ચતુષ્ટય કેવળ જ્ઞાનમાં કદી પ્રગટ થઈ શકે નહીં। જે અંદર હોય એ જ બહાર આવે, પ્રાપ્તની જ પ્રાપ્તિ હોય, કુવામાં હોય એ જ અવેળામાં આવે, જ્ઞાયકમાં હોય એમાં કારણ પર્યાયમાં હોય તે જ બહારમાં વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય। માટે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પરમ પરિણામિક ભાવરૂપ છે, અનંત ચતુષ્ટયમય છે, ત્યાં સુધી આખી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે। પછી 13મા ગુણસ્થાનમાં જે કેવળ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે એ વર્તમાન પર્યાયની ચર્ચા છે। પછી એમ કે છે કે 13મા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે એની વાત નથી, આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ સ્વાભાવિક પરિણામ કારણસુદ પર્યાય રૂપ પરિણામ પરમ પરિણામિક ભાવરૂપ પરિણામ સ્વાભાવિક અનંત ચતુષ્ટયમય પરિણામ એ કારણ પરમાત્મા રૂપ કારણ પરમાત્મા ગર્ભિતપણે કારણ પરમાત્મામાં ત્રિકાળપણે રહેલા સ્થિતપણે રહેલા વર્તવાપણે રહેલા એવા જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એને સ્વાભાવિક કારણપણે નિમિત્ત બનાવીને 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે। પરંતુ આ તો એની વાત છે જે સર્વજીવોમાં ત્રિકાળ સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે દરેક જીવમાં। અરે દરેક જીવમાં એટલે અભવિના જીવમાં પણ આવી કારણ શુદ્ધ પર્યાયો અંદરમાં પડેલી છે, અભવિના જીવમાં પણ આવા ગુણો પડેલા છે, અભવિના જીવમાં પણ ત્રિકાળી દ્રવ્ય પડેલું છે,
પણ અભવી જીવને વર્તમાન પર્યાયમાં પ્રગટ થવા માટેની પરિણતિ બનવાની યોગ્યતા જ નથી હોતી, માટે એ જીવનું નામ અભવી પડી જાય છે. અને ભવિ જીવમાં વર્તમાન પર્યાયમાં પ્રગટ થવાની યોગ્યતા હોવાને કારણે તેનું નામ ભવિ જીવ પડી જાય છે. એ પારિણામિક ભાવના ત્રણ ભેદ 320 ગાથા જયસેન આચાર્યની છે. એમાં જયસેન આચાર્યએ 53 ભેદ પાડ્યા છે, એમાં પારિણામિક ભાવના ત્રણ ભેદ પાડ્યા છે. એ પારિણામિક ભાવના ત્રણ ભેદમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ લીધું છે. એ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ અને બીજા ચાર ભાવ ઔદૈહિક, ઔપસમિક, સંયોગસમિક, સાહિકના 50 ભેદ લીધા છે. એમાં ઔદૈહિકના 21, સંયોગસમના 18, સાહિકના 9 અને ઔપસમિકના 2, એમ કરીને એ 50 ભેદ. અને અહીંયા જીવના એના ત્રણ ભેદ પારિણામિક ભાવના, એમ 53 ભેદ થઈ અને 5 ભાવરૂપ આત્મા રહેલો છે. એમાં જીવના જે ત્રણ ભેદ રહેલા છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એમાં જીવત્વમાં બે ભેદ પાડ્યા છે, એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ છે એ ત્રિકાળ દ્રવી દ્રષ્ટિનો વિષય છે, અને અશુદ્ધ જીવત્વ છે એ 10 પ્રાણથી જીવતો જીવ છે. 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ ને આયુષ, એને વ્યવહાર જીવ, અશુદ્ધ જીવ કીધો છે. અને એની સાથે રહેલો એક ત્રિકાળ શુદ્ધ જીવ છે, જે દ્રષ્ટિનો વિષય છે. એ જે દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય ગુણ અને કારણસૂત્ર પર્યાય રહેલા છે. અને એ જીવત્વની સાથે ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ભાવ લહેલા છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, પારિણામિક ભાવના ત્રણ ભેદ. તો એ ભવ્યત્વ છે એ ભવ્યત્વમાં પણ ભવ્યત્વ શક્તિ લીધી છે, અભવ્યત્વ પણ શક્તિ લીધી છે. તો કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ત્રણેય પારિણામિક ભાવમાં લીધા છે. અભવ્યત્વને પારિણામિક ભાવમાં લીધું છે, ભવ્યત્વને પારિણામિક ભાવમાં લીધું છે, અને જીવત્વને પારિણામિક ભાવમાં લીધું છે. તો ત્યાં કહેવાનો આશય એમ છે કે ભવ્યત્વ છે એ પારિણામિક ભાવમાં લીધું હોવા છતાં ભવ્યત્વ છે એ ગુણ નથી, અભવ્યત્વ છે એ ગુણ નથી, પર્યાયની યોગ્યતા છે. જો ગુણ હોય ને એને દ્રવ્યમાં રહેલો ભાવ કહેવામાં આવે, અને યોગ્યતા હોય એને પર્યાય અપેક્ષિત ધર્મ કહેવામાં આવે. જરા વિષય આપણો કારણ સૂત્રથી જુદો કર્યો, પણ આ વિષય સમજવા જેવો છે. અભવીની ચર્ચા આવી ને એટલે આ વિષય આપણે ઉપાડ્યો. આ વિષય આપણે આગળ લેશું આવતા રવિવારમાં. બહુ સુંદર વિષય છે. એટલે અહીંયા કહેવા માંગે છે કે જે સર્વજીવોમાં ત્રિકાળ સ્વભાવ અનંત ચતુષ્ટય ભય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. સર્વજીવોમાં કોઈ પણ જીવ હો, ભવિ અભવી કોઈ પણ જીવ હો, એમાં સર્વજીવોમાં ત્રિકાળ સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. એટલે કે ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય એવો અખંડ જીવ દ્રષ્ટિનો વિષય કોઈ પણ જીવ પાસે પરિપૂર્ણ પડેલો છે. આ જે સ્વભાવ અનંત ચતુષ્ટયમય કહેલ છે તે પરમ પારિણામિક ભાવરૂપ છે, અને જે કેવળ જ્ઞાન આદિ ચતુષ્ટય પ્રગટ થાય છે તે તો ક્ષાયિક ભાવરૂપ છે. સાયિક ભાવ છે એ પર્યાયનો ભાવ છે, સ્વયોત્સમ ભાવ છે એ પર્યાયનો ભાવ છે, ઔદૈહિક ભાવ છે પર્યાયનો ભાવ છે, ઔપસમિક ભાવ છે એ પર્યાયનો ભાવ છે, પરમ પરિણામી ભાવ છે એ દ્રવ્યનો ભાવ છે. કોઈ પણ જીવ હોય જેને જીવ સંજ્ઞા કહેવામાં આવે, એનું દ્રવ્ય એક સરખું હોય અને તે દરેક દ્રવ્યમાં દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય એ દ્રવ્ય શુદ્ધ હોય, પરમ પરિણામી ભાવ એનો દ્રવ્ય ગુણ ને પર્યાય કારણ પર્યાયથી બનેલો હોય, અને એ શુદ્ધ શુદ્ધ ને પરિપૂર્ણ શુદ્ધ હોય, એવી અખંડતા કારણ શુદ્ધ પર્યાયથી આખા દ્રવ્યની પરિપૂર્ણતા સૂચવવામાં આવે છે. કે આખું દ્રવ્ય માત્ર દ્રવ્ય ગુણ રૂપે નથી, એમાં પણ અંદરમાં દ્રવ્ય ગુણ ને કારણ શુદ્ધ પર્યાય રહેલી છે. માટે એ દ્રવ્યની પરિપૂર્ણતા માટે કારણ શુદ્ધ પર્યાયનો વિષય પદ્મ પ્રબ્રહ્મણી ધારીદેવે કારણ રૂપે આમાં ઉપાડ્યો છે કે મારું દ્રવ્ય શુદ્ધ, મારા ગુણ શુદ્ધ, તો મારી પર્યાય પણ કોઈ શુદ્ધ કારણ પણ અંદરમાં હોવી જોઈએ. વર્તમાન પર્યાય ઉત્પાદ રૂપે હોય એ અશુદ્ધ હોય, એ સમયે પણ મારી કારણ પર્યાય છે એ શુદ્ધ રૂપે રહેલી છે, અને એ કારણ પર્યાય શુદ્ધ રૂપે રહેલી છે એની સાથે એના અનંત ગુણો અને આખું દ્રવ્ય રહેલું હોવાથી આખો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ અખંડ એક ત્રિકાળ દ્રષ્ટિનો વિષય બને છે. એવી કોઈ વ્યવસ્થા મારા દ્રવ્યમાં રહેલી છે, વર્તમાન પર્યાય છે એને પર દ્રવ્ય, પર સ્વભાવ હે દ્રષ્ટિ કરવા લાયક નથી એમ જે કહેવામાં આવ્યું છે,
એની પાછળનું કારણ એ છે કે વર્તમાન પર્યાય નિયમથી સાપેક્ષ હોય છે, કર્મના ઉદય અનુદય કે અભાવની અપેક્ષા એમાં લાગુ પડે છે અને આ ત્રિકાળ સ્વભાવ જે છે એના અનંત ગુણો છે અને એની કારણ સુધ પર્યાયો છે એ પ્રથમથી જ પરમ નિરપેક્ષ છે, સાપેક્ષ પણ છે દ્રવ્યમાં હોતું નથી, નિરપેક્ષ સ્વભાવ જ દ્રવ્યમાં હોય છે, એટલે દ્રવ્યની પરિપૂર્ણતા માટે દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ અને એની કારણ પર્યાય શુદ્ધ એવા દ્રવ્ય ગુણ પર્યાય થી સભર આખો એક અખંડ દ્રષ્ટિનો વિષય છે, એમાં કોઈ વર્તમાન પર્યાયો હોતી જ નથી એવું દ્રવ્ય જેને ખ્યાલમાં આવે છે એને મોક્ષ માર્ગ પ્રગટ થઈ અને મોક્ષ પ્રગટે પ્રગટે અને પ્રગટે છે એવું કારણ પણ અહીંયા પદ્મ પ્રબલ ધારી દેવે ખૂબ અપૂર્વ રીતે આ ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ થઈ અને કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ ઉપાડ્યો છે. આ વિષય બહુ સુંદર છે, ન સમજાય કદાચ ખ્યાલમાં ન આવતો હોય તો પણ એને ખૂબ ગંભીરતાથી ઉપયોગને એકાગ્ર કરી અને સાંભળવાનો ખરેખર મહિમા લઈ આવવા જેવો છે એવી આ અપૂર્વ ચર્ચા છે. ગુરુદેવે આને વારંવાર વારંવાર અપૂર્વતાથી એનું બહુમાન કરીને આનું સ્પષ્ટીકરણ કરેલું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો આ 44મી સાલમાં આના પ્રવચન થયા, 44મી સાલમાં 1944ની સાલમાં પ્રવચન, આપણે 1944ની સાલમાં પ્રવચન થયા હતા, 56, 63, 73 વર્ષ પહેલા આના પ્રવચન નિયમસારના પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા ત્યારે આ પ્રવચનો થયેલા છે. એવા આ અપૂર્વ પ્રવચનો ત્યારે ગુરુદેવને ખૂબ મહિમા આવતો હતો, એની બુક પણ બહાર એક પડેલી છે, એમાં આ બધું રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ ખોલેલું છે. એટલે સર્વભવી જીવો પોતાના ઉપયોગને પોતાના ઉપયોગમાં સમાવવા માટે, પોતાના ઉપયોગવાનમાં સમાવવા માટે, પોતાના ઉપયોગને ચારે બાજુથી સંકેલી, બહારના પરિણામોથી સંકેલી અને આવી જે વસ્તુ વ્યવસ્થા એની પાસે અંદરમાં દ્રવ્ય ગુણ અને કારણ પરિણામ પણ રહેલી છે એવી અખંડ વસ્તુ એની પાસે બચી ગઈ છે એનો જ વિષયનો વિચાર કરશે તો એનો ઉપયોગ વારંવાર ત્યાં જ જશે, વારંવાર ત્યાં જ જશે, વારંવાર ત્યાં જ જશે. અને ઉપયોગ જો ત્યાં જશે તો એ ઉપયોગ એમાંથી જ આવતો હોવાને કારણે, એનો જ હોવાને કારણે એને અભિનંદતો જ સુધપણે પરિણમી જશે એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં નિયમસારમાં આવી ગઈ છે. સર્વ વૈજીઓ આવા પોતાના ભાવને સ્મરણ કરી અને ભાવવાનને ભેટી અને ભાવ પણ સમ્યક રૂપે પ્રગટ કરે એવી મંગલ ભાવના. પ્રશ્ન હોય તો કરી શકાય છે. જય જીનેન્દ્ર ચેતનભાઈ, આપે પરિણામિક ભાવની વાત કરી, જીવત્વ અને હલો અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે? હલો, અવાજ આવે છે? હલો હલો ઉષાબેન, હલો અવાજ આવે છે? કલાબેન, તમારો અવાજ આવે છે પણ મને કે ચેતનભાઈ ને સંભળાવતો નથી લાગતો. હા લાગે. હિનાબેન, ચેતનભાઈ, લાગે છે કે એ લોકો સાંભળે છે પણ એનો અવાજ આપણી સુધી પહોંચતો નથી, તો હું પાછું અહીંયા ડિસ્કનેક્ટ કરી અને તુષારભાઈ ને કહું છું, એ પાછા તમને રીકનેક્ટ કરશે. ભલે, થેન્ક યુ. હું ફરીથી કનેક્ટ કરું છું. ચાલો, હેલો, હા જી, ઉષાબેન, આઈ થિંક સુષાભાઈ લે ગયા છે, પાછા લે ગયા છે ને? ઓકે ઓકે, તમારો અવાજ આવતો હતો હિનાબેન. હેલો, હા, તમારો અવાજ આવતો, તમે તમને સાંભળી શકતા હતા પણ ચેતનભાઈ ને આપણો અવાજ નતો જતો. ચેતનભાઈ આવી ગયા છે બધાને? જય જીનેન્દ્ર, પ્રશ્ન ફરીથી કલાબેન તમે રિપીટ કરી શકો છો. અચ્છા, જય જીનેન્દ્ર ચેતનભાઈ,
આપે પાણીના ભાવની વાત કરતા ત્યારે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ ત્રણ ગુણની વાત કરી, પછી તમે કીધું કે ધર્મ શક્તિની વાત છે, પણ પછી એક કારણસર પર્યાથી અલગ વાત છે પછી આગળ, તો એમાં થોડો ધર્મ શક્તિનો એ જરા સમજાવશો કે કહું લખીએ તે મારો બરાબર? ધર્મ શક્તિ નહીં, ભવ્યત્વ શક્તિ, ભવ્યત્વ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ, પારિણામિક ભાવના ત્રણ ભેદ છે. પારિણામિક ભાવ છે ને એના ત્રણ ભેદ હોય છે, એ ત્રણ ભેદમાં એક જીવત્વ, બીજું ભવ્યત્વ અને ત્રીજું અભવ્યત્વ. તો એ ત્રણેયને પારિણામિક ભાવમાં લીધા છે ત્રણેયને. ભવ્યત્વ છે, આ ભવ્યત્વ છે એ ખરેખર ગુણ નથી. ખરેખર ભવ્યત્વ જો ગુણ હોય તો ભવ્યપણું પ્રગટ થઈ જાય પછી પણ એ ગુણ સિદ્ધમાં રહેવો જોઈએ, પણ એ ગુણ નથી. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં એને ગુણ તરીકે લીધો છે, પણ એ ખરેખર પર્યાયગત યોગ્યતા છે. એને પર્યાય અપેક્ષિત ધર્મ કહેવામાં આવે છે, છતાં પણ એને ભવ્યત્વ શક્તિ તરીકે લીધી છે અને અભવ્યત્વને પણ શક્તિ તરીકે લીધી છે. તો એ શક્તિ તરીકે લીધી એટલે એ ત્રિકાળી દ્રવ્યમાં એ શક્તિ છે એમ કહેવાનો આશય નથી. એ પર્યાય અપેક્ષિત ધર્મને પણ શક્તિ કહેવામાં આવે છે, એ પર્યાય અપેક્ષિત ધર્મ છે. એટલે આ તો અભવીની ચર્ચા આવી ને, એટલે એ આપણે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વની ચર્ચા ની કરી, એમાં કોઈ બીજું પ્રયોજન નતું. હા, પણ દરેક દ્રવ્ય પ્રથમથી જ શુદ્ધ છે. અભવીનો જીવ પણ દ્રવ્ય ગુણને કારણ પર્યાય શુદ્ધ જ રહેલો છે, પણ અભવી જીવને એવી અભવ્યત્વ શક્તિ છે કે એની પર્યાયમાં ભવ્યત્વ રૂપે પ્રગટપણું કદી આવી શકતું નથી. માટે એની પર્યાયગત યોગ્યતા જેવી છે, એ પર્યાયગત યોગ્યતામાં શુદ્ધપણે પરિણામ જ નથી આવતું, અને જે ભવી જીવ છે એની પર્યાયગત યોગ્યતા એવી છે એમાં શુદ્ધપણે પરિણામ આવી જાય છે. એટલે એ ભવ્યત્વ શક્તિ હતી પર્યાયમાં, એ શક્તિરૂપ તો હતો પણ એ વ્યક્ત થઈ જાય છે, ઓલાને વ્યક્ત થતી નથી, એવું ભવ્યત્વ અને અભવ્યત્વનું પ્રકરણ છે. ને જીવત્વ શક્તિ, જીવત્વના બે ભેદ છે, એક એમાં શુદ્ધ જીવત્વ છે અને એક અશુદ્ધ જીવત્વ છે. શુદ્ધ જીવત્વ છે એ આપણે જે અત્યારે ચર્ચા કરી, દ્રવ્ય ગુણ અને કારણસૂત પર્યાય એ ત્રણેય થઈને આખું સિદ્ધ શુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે. એ શુદ્ધ જીવત્વ છે એ દ્રષ્ટિનો વિષય છે, અને એક અશુદ્ધ જીવત્વ પણ એની સાથે 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 જ્યાં સુધી એનો મોક્ષ ન થાય ત્યાં સુધી ચાલતું હોય છે. કારણ કે અશુદ્ધ જીવત્વ કોને કહેવાય કે એના સંયોગ રૂપે રહેલું હોય, પાંચ ઇન્દ્રી, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ ને આયુષ્ય એવા 10 પ્રાણથી જે જીવ જીવે એને અશુદ્ધ જીવત્વ કહેવામાં આવે. એટલે એ અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ જીવત્વ દ્રષ્ટિનો વિષય, ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ, ત્રિકાળી કારણ પર્યાય એવા જીવત્વના બે ભેદ. તો એમાંથી 10 પ્રાણરૂપ જીવત્વ નીકળી જાય છે અને શુદ્ધ જીવત્વ રહી જાય છે. માટે શુદ્ધ જીવત્વ છે એ કાયમ અનાદિ અનંત રહેતું હોવાને કારણે એ દ્રષ્ટિના વિષયમાં આવે છે. ઓલા બધા પારિણામિક ભાવ હોવા છતાં આ શુદ્ધ જીવત્વ છે એ પરમ પારિણામિક ભાવ છે, શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે, અને ઓલા બધા પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ કહેવાથી એને નિરપેક્ષ કહેવામાં આવે, કોઈની અપેક્ષા લાગુ ન પડે એને પારિણામિક ભાવ કહેવાય. અને આ શુદ્ધ પરમ પારિણામિક ભાવ એ અહમ કરવા લાયક હોવાને કારણે એને શુદ્ધ પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે. એ જીવત્વના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ પણ કહેવામાં આવે. બરાબર. અહીંયા 50 ભેદ થી જે ઉદાયક વગેરે ની વાત કરી ને, ક્ષયક શ્રમિક ને એ બધાની, હાજી કેવી રીતે કઈ રીતે કરવાનું છે? એ અશુદ્ધમાં આપણે આ 10 પ્રાણ લીધા, એ જે 50 ભેદ છે ને, એ 50 ભેદ માં ઔદયિક ભાવના 21 ભેદ છે, ક્ષયોત્તમ ભાવના 18 ભેદ છે, કાયિક ભાવના 9 ભેદ છે, ઉપસમ ભાવના 2 ભેદ છે. એ 50 ભેદ તમે નિયમકારની 41 નંબરની ગાથા છે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું સ્પષ્ટીકરણ કર્યું છે. તમે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળજો, એમાંથી તમને એ બધા ભેદો
બધા ભેદો પૂજ્ય ગુરુદેવ શ્રી સમજાવશે. એ 50 ભેદ કેવી રીતે છે એ બધા પર્યાયગત ભેદોની ચર્ચા છે. એમાં બધા પર્યાયગત ભેદો છે. એમ છે કે આપણે આ પારિણામિક ભાવને જીવત્વ ભવ્યત્વ આ બધું અશુદ્ધ અશુદ્ધની વાત કરી તો એ આખું જુદું છે, અને આજે આ બધા ભેદો જે કહીએ છીએ એ પર્યાય અપેક્ષા એ કહેવાનું છે, રાઈટ? હા, એ પર્યાય અપેક્ષા એ કહેવાય ને, એટલે એ ઔદૈહિક, ઔપસનિક, સ્વયંપસનિક અને કાયિકમાં જાય. અને પારિણામિક ભાવમાં જે અત્યારે આપણે આ ભેદ લીધા એ ભેદો એમાં ન આવે. એ આ બધા પારિણામિક ભાવના ભેદો છે, અને ઓલા બધા ભેદો છે એ પર્યાયગત ભેદો છે. એક પર્યાયગત યોગ્યતા છે, તો જો પર્યાયગત યોગ્યતા કહીએ તો પર્યાય રૂપ આપણે જોવું પડે ને. એટલે એમાં એમ કહેવાનો આશય છે કે ભવ્યત્વ જે ભવ્યત્વ પારિણામિક કીધો, એ ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે. તો ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે એ ભવ્યત્વની શક્તિ તો પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાયમાં શક્તિ તો છે, પણ એ શક્તિની વ્યક્તિ થાય ત્યારે એને ભવ્યત્વ શક્તિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે. એટલે એ પર્યાય થઈ ગઈ, એની ભવ્યત્વ શક્તિની પર્યાય થઈ ગઈ. ઓલા ભેદરૂપ પર્યાયો છે એ જુદો વિષય છે, આ ભવ્યત્વ શક્તિની પર્યાય છે એ જુદી વાત છે. એ તમે એમાં સાંભળજો, તમને બધો ગુરુદેવે ખુલાસો ઘણો કર્યો છે, તમને ખ્યાલ આવી જશે. 320 ગાથામાં પણ ઘણો ખુલાસો છે, કારણ કે એ એક એક ભેદ આપણે લઈએ ને તો એમાં ઘણો વિસ્તાર આવે. મેં આની પેલા નિયમસારના શુદ્ધભાવધિકારના પ્રવચનો યુટ્યુબમાં છે કરેલા છે, એમાં 41 ગાથા છે, તમે સાંભળજો. એમાં બધા ભેદોની સ્પષ્ટીકરણ ખૂબ કરેલું છે, લગભગ 15-20 પ્રવચનો છે આના ઉપર, તમે સાંભળી લેજો, એમાં તમને મળી જશે બધો વિસ્તાર. મારો પ્રશ્ન એમાં જ હતો કે જીવત્વને જો આપણે પર્યાય તરીકે જોઈએ અને પાછું આપણે એને પારિણામિક ભાવમાં કઈ ગણીએ અને આ બધી પર્યાય તરીકે જોઈએ. જીવત્વને આપણે પર્યાય તરીકે નથી જોતા. 10 પ્રાણ રૂપ જીવત્વ છે એ અશુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે. એ અશુદ્ધ જીવત્વ એટલે 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ ને આયુ, એને અશુદ્ધ જીવત્વ પારિણામિક ભાવમાં નાખ્યું છે જયસર આચાર્ય. એ જે 10 પ્રાણ છે એમાં ક્યાંય ઓલા કાયિક, સ્વયંસમ, ઔદૈહિક ને ઉપસમના 50 ભેદો છે એનાથી આ ભેદો જુદા છે. એ બે જુદી ચર્ચા છે. એટલે તમે વાંચશો ને તો ખ્યાલ આવશે બેન, તમને જરા વાંચી લેજો તમે. બરાબર, બરોબર છે વાત. એ જ કે તમે શરૂઆતથી જ કહેતા આવ્યા છો કે આ ઉત્પાદ વ્યવહારિક પર્યાય નથી, કારણ શું પર્યાય આપણે જે વાત કરી છે ત્રિકાળ સ્વભાવની લક્ષ્ય ને એની જ વાત છે. એટલે આપણે ત્યાં જ જુદાઈ પડી જાય છે એમની, કે ઔદૈહિક ભાવો જીવત્વ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ આપણે લીધું ને, એટલે પછી એના પર્યાયના 4 ભેદોના 50 ભેદ લીધા ને, એટલે બેનનો પ્રશ્ન આવ્યો. એટલે એમનો પ્રશ્ન બરાબર છે, પણ આપણો વિષય તો કારણસૂત પર્યાય ઉપર ચાલે છે, વર્તમાન પર્યાય ઉપર નથી. પણ વચ્ચે એ વિષય આમાં દરેક જીવોમાં કારણસૂત પર્યાય અનંત ચતુષ્ટય નહીં આવ્યું ને, એટલે મારે અભવી જીવની વાત મેં કરી ને, એટલે આ ભેદો મેં લીધા પછી, એટલે એમ વાત છે મૂળ તો. બાકી તો આ કારણસૂત પર્યાયની ચર્ચા છે. આપણે પર્યાય કહીએ એટલે જીવત્વ પર્યાય આપણે ઉત્પાદ વ્યય જ વિચારીએ છીએ ને ત્યાં. જીવત્વ પારિણામિક ભાવમાં લેવામાં આવ્યું છે, ભવ્યત્વ પણ પારિણામિક ભાવમાં લેવામાં આવ્યું છે, અભવ્યત્વ પણ પારિણામિક ભાવમાં લેવામાં આવ્યું છે. 320 ગાથા જયસેન આચાર્યની ટીકામાં આ વાત છે. એ ઔદૈહિક, ઔપસનિક, સ્વયંસમિક, સાહિકમાં એ વસ્તુ આવતી નથી. પારિણામિક ભાવમાં શું કામ લીધું છે કે એ પારિણામિક જ ભાવ છે એનો, એને ઉદય, ઉપસમ, ક્ષયોપસમ, સાહિક કોઈ ભાવ લાગુ પડતા નથી. ક્ષયોપસમના, સાહિકના, ઔદૈહિકના અને ઔપસમિકના ભેદોની ચર્ચા અલગ હોય છે, આ વિષય અલગ છે એમ કહેવાનો હતો. એટલે ભાઈ તો આ કારણસૂત પર્યાય જેવું થયું ને કે થોડુક જુદું છે કે જેમ ઓલા બધા ઉત્પાદન કારણ સૂત્ર જુદી છે. અને ભાઈ મને બીજો પ્રશ્ન એ છે કે જયારે આપણે એમ કહીધું છે પ્રવચન સાર ના 8મી 9મી ગાથામાં કે જેવો ભાવ હોય એ ભાવમય જીવ થઈ જાય, ને ત્યાં તો શુભે પરિણમતા શુભ, શુભે પરિણમતા શુભ, અશુભે પરિણમતા અશુભ એમ આવ્યું છે ને 9મી ગાથામાં પ્રવચન સારમાં. પર્યાય ની ચર્ચા છે, દ્રવ્યની ચર્ચા નથી.
મારો પ્રશ્ન ત્યાં એમ કે જો આત્મિકતામાં તો શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિએ વાત કરી છે તો જે આપણે ઈ મય થઈ જાય છે તો ઈ જ્યારે ઈ મય થઈ જવાની વાત થાય છે તો ત્યાં ઈ જે કારણ શુદ્ધ પર્યાય જો આપણે સપાટીથી સપાટીની જેમ જે સમુદ્રના દાખલાની જેમ વિચારીએ તો ઈ ખાલી માત્ર સરફેસ ઉપર થાય છે ને ઈ મય થઈ જાય છે એવી રીતે વિચારવાનું છે કે આ જે કારણ શુદ્ધ પર્યાય અનંત અનંત ગુણોની એક જ કારણ શુદ્ધ પર્યાય છે એટલે ઈ આખું આમ પિંડ રૂપે છે તો ઈ વિચારવાનું છે એટલે ઈ બે માં જરાક મને પિંડ રૂપે પિંડ રૂપે છે એકચ્યુઅલી અખંડ પિંડ રૂપ છે અખંડ પિંડ રૂપ જ કહેવામાં આવે છે એને દ્રષ્ટિનો વિષય એમાં અલગ 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 કારણ પર્યાય જોવાની નથી સમજાવવા માટે જે તે ગુણની જે તે કારણસૂદ પર્યાય કહેવામાં આવે છે ત્યાં અંદરમાં એવી રીતે કારણસૂદ પર્યાય જુદી નથી હોતી અંદરમાં કારણસૂદ પર્યાય આખા અભેદ અખંડ પિંડ રૂપે જ હોય છે પણ જ્યારે કોઈ પણ વર્તમાન પર્યાય શ્રદ્ધાની શુદ્ધ થાય છે ત્યારે એ અહમ કરે છે આખા ત્રિકાળી દ્રવ્યમાં આખા ત્રિકાળી દ્રવ્યને હું પણ એ શ્રદ્ધતી વર્તમાન પર્યાય એની સાથે અભેદ થઈને પરિણમી જાય છે એની સાથે અભેદ થઈને જ્યારે એ પરિણમે છે એની સાથે એટલે એમાં આખો દ્રવ્ય ગુણ ને કારણસૂદ પર્યાયનો અખંડ પિંડ આવે છે એની સાથે અભેદ થઈને પરિણમે છે હવે એની સાથે અભેદ થઈને પરિણમે છે પછી એને જે વર્તમાન પર્યાયમાં કાર્ય આવ્યું એ શ્રદ્ધા ગુણનું 100% આવ્યું ચારિત્રનું આંશિક આવ્યું જ્ઞાનનું આંશિક આવ્યું તો એનું કારણ શું તો કે એમાં રહેલી કારણસૂદ પર્યાયો છે એ કારણ તો પૂરું પાડવા માટે સમર્થ છે પણ આ વર્તમાન પર્યાયની તત્સમયની યોગ્યતા એવી છે કે એ પૂરું ગ્રહણ નથી કરી શકતી અને ત્યાંથી એ અપેક્ષાએ ગ્રહણ કરી નથી શકતી એ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે ત્યાંથી એને કારણ પણ એટલું જ મળ્યું છે એટલે અહીંયા એટલી શુદ્ધતા આવી છે એમ બે ની સ્પષ્ટતા કરવામાં આવે પણ એકલો આખો અખંડ પિંડ જ છે આ કારણ શુદ્ધ પર્યાય જુદી નથી પડી ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ કહેતા ત્યાં જુદાય નથી ત્યાં તો અભેદતા છે જો ત્યાં જુદાય હોય તો વર્તમાન પર્યાય અભેદનું લક્ષણ ન કરી શકે પણ જુદું કરીને સમજાવવાનો વ્યવહાર છે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ કહીને એમ કારણ કે દ્રવ્ય તો અકારણ છે એ તો કોઈનું કારણ બનતું નથી કારણ પણ કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે એ રીતે સમજવું બહુ સુંદર ભાઈ થેન્ક યુ અને ભાઈ એક પ્રશ્ન આજે એક વાક્ય બોલેલા કે દ્રવ્ય જે વર્તમાન પર્યાયો સાપેક્ષ છે પણ પોતાનું દ્રવ્ય નિરપેક્ષ છે તો એ તમે આ કારણ શુદ્ધ પર્યાયના સબ્જેક્ટમાં એ કયા ના 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 એ તો વર્તમાન ઉત્પાદવે વાળી પર્યાયો સાપેક્ષ છે એમ કીધું મેં વર્તમાન ઉત્પાદવે વાળી પર્યાયો સાપેક્ષ છે દ્રવ્ય ત્રિકાળ છે એના ગુણ ત્રિકાળ છે એની કારણ પર્યાય ત્રિકાળ છે એ બધું નિરપેક્ષ છે વર્તમાન પ્રગટ થતી પર્યાયો છે એ સાપેક્ષ છે કારણ કે એને કર્મના ઉદય અનુદય કે અભાવની સાપેક્ષતા લાગુ પડે છે વર્તમાન પર્યાયને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કર્મ સાથે હોય છે આખા ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળ ગુણ ને ત્રિકાળ કારણ શુદ્ધ પર્યાય છે એને બિલકુલ કોઈ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી હોતો એમ કહેવાનો બરાબર કન્ફર્મ કરું તું ભાઈ થેન્ક યુ ના ના કઈ વાંધો નહીં ખુશીથી કરી લેવું તમારે કઈ વાંધો બીજા કોઈ પ્રશ્ન એકાદ પ્રશ્ન આપણે લઈ શકીએ નહીં તો બીજા આપણે આવતા રવિવારે ફરીથી મળીશું એટલે ચેતનભાઈ કારણ શુદ્ધ પર્યાયમાં સુખ અને શાંતિનું વેદન નથી એ જયારે શુદ્ધ પર્યાયમાં ઉત્પાદ વ્યય વાળી પર્યાય જયારે થાય છે ત્યારે જ સુખ અને શાંતિનું વેદન આવે છે બરાબર છે વેદન હંમેશા વેદન હંમેશા ઉત્પાદ વ્યય વાળી પર્યાયમાં જ હોય કારણ શુદ્ધ પર્યાય તો અવેદક છે એને સુખમય જ છે શાંતિમય છે ચારિત્રમય છે એ અવેદક છે અવેદક હોય એમાં કદી વેદન ન હોય વેદન હંમેશા વર્તમાન પ્રગટ થતી પર્યાયમાં હોય વર્તમાન પ્રગટ થતી પર્યાયમાં યા તો રાગનું વેદન હોય યા તો આત્મિક સ્વભાવનું વેદન હોય એટલે દુઃખનું વેદન હોય અથવા સુખનું વેદન હોય હંમેશા વેદન ઉત્પાદ વાળી પર્યાયમાં જ હોય ધ્રુવ પર્યાય હોય હંમેશા અવેદક હોય બરાબર છે
શા માટે અવેદક હોય અને ઓલામાં શા માટે વેદન હોય, કારણ કે વેદન વાળી પર્યાય છે એ સપાટી થી બહાર મોજાની જેમ હોય છે, અને અવેદક વાળી પર્યાય છે એ સપાટી ની અંદર ધ્રુવપણે હોય છે. ધ્રુવ પોતે આખો અકારક ને અવેદક છે, એટલે એની સપાટી સુધીનું બધું અકારક ને અવેદક હોય, અને જે મોજા બહાર નીકળે છે વર્તમાન પર્યાય ઉત્પાદ રૂપે થાય છે તેમાં વેદન આવે છે. એમાં તો કાં તો એ કચરાનો સંગ કરે પાણીનું બિંદુ, અને કાં તો એ સમુદ્રનો સંગ કરે. કચરાનો સંગ કરે તો રાગાદી થાય, પાણીના સમુદ્રનો સંગ કરે તો એમાં વિતરાકતા થાય. ભાઈ એક પ્રશ્ન પૂછું, જરાક આમ જ વિચાર આવ્યો છે કે જેમ આપણે થતા પરિણામો આપણે જઈએ જયારે કહીએ ત્યારે ત્યાં કારણ શુદ્ધ પર્યાય નું અવલંબન છે. સ્વભાવ શું કીધું? સ્વભાવ શું કીધું તમે? ફરીથી રિપીટ કરશો આ પ્રશ્ન? હાજી, કે સ્વભાવના લક્ષ્ય થતા પરિણામો જયારે આપણે કહીએ ત્યારે આપણે કારણ શુદ્ધ પર્યાય અવલંબન છે એમ વાત છે. પછી ત્યારે આપણે એમ કહી શકીએ કે જે પરના લક્ષ્ય જયારે આપણા બધા પરિણામો થાય છે ત્યાં કોઈ એવી કારણ અશુદ્ધ પર્યાય છે? ના, પરના લક્ષ્ય પરિણામ થાય છે એમાં તો કર્મ સાપેક્ષતા હોય છે ને. એમાં દર્શન મોનો ઉદય હોય, ચારિત્ર મોનો ઉદય હોય એની સન્મુખતા કરે, અથવા તો બહારના સંયોગો હોય એની સન્મુખતા કરે. સન્મુખતા પર તરફની હોય એટલે અહીંયા એને રાગાદીનું વેદન થાય, અને સન્મુખતા સ્વ તરફની હોય તો એને વિતરાકતાનું વેદન થાય. કારણ કે બહારમાં કર્મનો ઉદય તો આ કારણ છે, એને કારણ શુદ્ધ પર્યાય કહીએ તો જયારે આપણે બીજા ભાવો થતા હોય વિકારી ભાવો ત્યારે આપણે કારણ અશુદ્ધ પર્યાય એવું ક્યાંય નામ નથી આવતું. નિમિત કારણ હોય ને બહારમાં, એટલે નિમિત કારણ હોય એટલે અહીંયા પર્યાય થાય એને અશુદ્ધ પર્યાય કહેવામાં આવે. નિમિત કારણ બહારમાં હોય ને, બહારમાં નિમિત કારણ કહેવામાં આવે. કર્મને નિમિત કારણ કહેવાય, બહારના હોય તો એને નિમિત કારણ. ના, મને એમ ક્યુરિયોસિટી થઈ કે જેમ કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ કે એમાં શુદ્ધ પરિણામો થાય છે, તો પછી એવી કોઈ કારણ અશુદ્ધ પર્યાય બી જેવું કઈ છે કે એનાથી આપણને વધારે? ના ના, એવું કઈ નહીં. વર્તમાન ઉત્પાદ થાય ને, વર્તમાન ઉત્પાદ થાય ને એ પરના લક્ષ્ય પ્રગટ થાય તો અશુદ્ધતા કહેવામાં આવે. એવું કારણ અશુદ્ધ પણ કઈ અંદર માં પડ્યું નથી કોઈ. બરાબર, થેન્ક યુ. એવું નથી, એવું તો આપણે ચિંતન આજે હાજી આવતા રવિવાર પાછા મળીએ આપણે. હાજી, ચોક્કસ. થેન્ક યુ. જય જય.